सत्यम शिवम सुंदरम वाला विद्यार्थी विद्यार्थीओ अपने डायरेक्ट इनडायरेक्ट नो जे टॉपिक चालू छे तेमा अपने विधान वाक्य एटले के सादा वाक्य नू तमने मार्गदर्शन आप्युं नियमों समझाया कोष्टक समझाया तो जे बीजो प्रकार रह्यो ए बीजो प्रकार प्रश्नार्थ वाक्य तो जे रीते सादा वाक्य में जे आपणे वाक्य ने ओळखता होवू जोईए ए मुजब प्रश्नार्थ वाक्य ने पण आम प्रश्नार्थ वाक्य ने ओळखवा माटे आपणे अत्यार सुधी भणता होय नवमा धोरण सुधी आया होय खबर होय के प्रश्नार्थ वाक्य ने प्रश्नार्थ चिन्ह होय परंतु ए सिवाय इने ओळखवू एटले के तो के डबल्यू एच जो प्रथम जे बे फूदड़ी करी એ વાક્યને ઓળખવા માટેની વિગત છે એટલે એ તમારે ધ્યાનમાં ખાલી વાક્યને ઓળખવા પૂરતું રાખવાનું પછી જે તીર કર્યા એ વાક્યને ઇનડાયરેક્ટ કરવાનું હોય જે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય તો એ પ્રમાણે જે સ્ટેપ આગળ વધવાનું હોય વાક્યને ઓળખી લીધું પછી તો કે વાક્યને ઓળખી લીધા પછી કઈ રીતે આપણે આગળ વધવાનું વાક્યને ચેન્જ કરવા માટે તો એના જે તીરના જે ચાર સ્ટેપ રહ્યા એ મુજબ આગળ વધવાનું એટલે વાક્ય બદલાતું જાય તો સૌ પ્રથમ તો વાક્યને ઓળખવાનું હોય તો તમે એક તો પહેલાં તો આ જે સારી રીતે તમે આ જે બોર્ડનું જે ફોકસ રહ્યું એને તમે સારી રીતે જોઈ લો જેથી કરી અને તમે આ વિડીયોમાંથી આ જે બોર્ડનો જે ફોટો રહ્યો એને તમે પોઝ કરી અને આ નિયમ રહ્યા જે અથવા તો જે આ બદલવાના સ્ટેપ રહ્યા એને તમે લખી શકો પછી હું તમને પ્રશ્નાર્થ વાક્ય પ્રથમ જે આપણે ફૂદડી રહી કે ડબલ્યુ એચ કે આવવાળા પ્રશ્ન સૂચક શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય તો કે વોટ ડબલ્યુ એચ એ ટી વોટ પછી વેર ડબલ્યુ એચ ઈ આર ઈ વેર આવા પ્રશ્ન સૂચક શબ્દ અને હાઉ જેવા પ્રશ્ન સૂચક શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય અને આ પ્રશ્ન સૂચક શબ્દ હોય એ પ્રશ્ન સૂચક શબ્દ પછી સહાયક ક્રિયાપદ હોય તમને બીજું એક ધ્યાન દોરી દઉં કે હાઉ અને વોટથી ઉદ્ગાર વાક્ય પણ શરૂ થતું હોય છે ઉદ્ગાર વાક્ય આપણે શીખવાના થશે તો ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં એ બે શબ્દ રહ્યા હાઉ અને વોટ એ પ્રશ્નાર્થ વાક્યમાં પણ વપરાય અને ઉદ્ગાર વાક્યમાં પણ વપરાય પરંતુ હાવ જો હાવ અને વોટ પછી જો સહાયક ક્રિયાપદ હોય તો પ્રશ્નાર્થ વાક્ય ગણાય અને હાવ અને વોટ પછી જો વિશેષણ હોય તો ઉદ્ગાર વાક્ય કહેવાય ધારો કે વોટ એ નાઇસ એવું લખેલું હોય તો એ ઉદ્ગાર વાક્ય અને વોટ ઇઝ યોર નેમ તો જો એ વોટ પછી ક્રિયાપદ આવ્યું તો એ પ્રશ્નાર્થ વાક્ય હાઉ નાઇસ હાઉ ગુડ યુ આર તો જો હાઉ પછી ગુડ આવ્યું તો એ વિશેષણ અને જો હાઉ પછી સહાયક ક્રિયાપદ હોય તો એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય હોય કે હાઉ ડુ યુ ડુ ધીસ તમે આ કઈ રીતે કરો છો હાઉ ડુ યુ ડુ તો હાઉ ડુ તો એ ડુ આવ્યું એ સહાયક ક્રિયાપદ કહેવાય તો એ પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્યને આ રીતે આપણે ઓળખવાનું હોય હું પહેલાં તમને આ તમે જોઈ લો સારી રીતે બોર્ડને પછી હું જે પ્રશ્નાર્થ વાક્યને ઓળખવા માટેનું જ ખાલી હું તમને અત્યારે સમજાવું છું આ વિડીયોમાં પછી જે આગળ સ્ટેપ વધવાના છે એ તમારે પાકું કરી નાખવાનું કે બોલનાર સાંભળનાર વચ્ચે આસ્ક્ડ લખવું ડબલ્યુ એચ કે હાઉ જેવા પ્રશ્ન સૂચક શબ્દ જોડાણ તરીકે લખવા જો એ ન હોય તો ઇફ લખવું જોડાણ લખો પછી વાક્યની શરૂઆત કરતાથી કરવાની અને ક્રિયાપદ બદલવાના તો ક્રિયાપદ રહ્યા એનું કોષ્ટક હું પછી નીચે લખીશ બીજા વિડીયોમાં અને પછી આપણે વાક્ય ઉદાહરણ તરીકે સમજાવશું તો આ જે વાક્યને પહેલાં તો ઓળખતા શીખી લો કે ભાઈ વાક્યને આપણે કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય અને સાદા વાક્યો પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય કે જેને ઓળખતા આપણને આવડવા જોઈએ અને પછી આ જે સ્ટેપ રહ્યા એ તમારે જોઈ શકો
તમે કાગળમાં લખી નાખો એટલે, અને હું મૌખિક બોલીશ અને પછી આપણે તમને ધ્યાન દોરશું. પણ આ એક વિડીયોમાં ખાલી તમને હું પ્રશ્નાર્થ વાક્ય જે રહ્યા એને ઓળખવા કઈ રીતે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે વાક્યના પ્રકારને ઓળખવો જરૂરી છે, તો જ આપણે એનું રિપોર્ટિંગ વર્ક જે રહ્યું બોલનાર સાંભળનાર વચ્ચે જે લખવાનું થાય એ લખી શકીએ. તો પ્રશ્નાર્થ વાક્ય જે રહ્યા એ જોઈ લો કે ભાઈ કયા કેવા કેવા પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય. તો વોટ કે હાઉથી શરૂ થતા હોય તો વાક્ય હોય કે He said to me, તો ઉત્તરણ ચિહ્ન અને અલ્પ વિરામ હોય તો લખેલું હોય કે વોટ ડીડ યુ બ્રિંગ, બ્રિંગ એટલે લાવવું, તો વોટ ડીડ યુ બ્રિંગ, તો અહીંયા ઉત્તર જે એક તો પ્રશ્નાર્થ વાક્ય ને આપણે આવી રીતે ઓળખી શકીએ કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય, અને ઉત્તરણ અને ઉદ્ગાર વાક્ય હોય તો આ રીતે ઉદ્ગાર ચિહ્ન હોય. પણ ઘણી વખત તો એવું બનતું હોય છે કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં ઉદ્ગાર ચિહ્નનું પ્રિન્ટિંગ હોય, ને ઉદ્ગાર વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રિન્ટિંગ હોય, તો આપણે પ્રશ્નાર્થ વાક્યને કયા આધારે ઓળખવાનું થાય તો કે પ્રશ્નાર્થ વાક્ય રહ્યું એ આ WH વાળા શબ્દોથી શરૂ થયા વોટ, પછી આ લખવું હોય ને બોલવું એટલે તમારું ધ્યાન આવે બરોબર, કે વેન એટલે ક્યારે, વોટ એટલે શું, હુ એટલે કોણ, પછી વેર એટલે ક્યાં, પછી વાય એટલે શા માટે બરોબર, તો પછી હુઝ એટલે કોનું WHOSE બરોબર, પછી હોમ એટલે કોને, તો 1 2 3 4 5 6 7 આ હોમ હુઝ હોમ અને વિચ એટલે કયું, તો આ 8 શબ્દો જે રહ્યા, વોટ એટલે શું, વેર એટલે ક્યારે, હુ એટલે કોણ, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, હુઝ એટલે કોનું કોનો કોની, હોમ એટલે કોને, અને રીચ એટલે ક્યુ કઈ કયો, તો આ 8 શબ્દ જે રહ્યા એનાથી પ્રશ્નાર્થ વાક્ય કયો, આમાંથી આત્માથી કોઈ એક શબ્દ અહીંયા હોય અને પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય અને પછી શું હોય, તો કે પછી અહીંયા સહાયક ક્રિયાપદ હોય. આ જે ડીડ રિયુ એ સહાયક ક્રિયાપદ છે, આ જે ડીડ રિયુ આ સહાયક ક્રિયાપદ છે, તો આ ડીડ ની જગ્યાએ પછી ડુ હોય વર્તમાન કાળમાં, કરતા તરીકે ઈસી હોય તો ડઝ હોય, તો આ સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં ડુ, આ ડુ અને ડઝ સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા. તમારે 7મા 8મા ધોરણમાં પેપરમાં પણ એવું શીખવાનું થતું હોય છે, પેપરમાં વાર્ષિક પરીક્ષામાં 6માસિકમાં પૂછાતું હોય કે ભાઈ નીચેના વાક્યના કાઉન્સના શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો, તો ડુ ડઝ ડીડ હોય અહીંયા. પછી તો કે ટુ બી ના જે 5 રૂપ રહ્યા, એમ ઇઝ આર, વોઝ, વેર, આ 5માંથી કોઈ એક હોય, એમ ઇઝ આર, વોઝ, વેર, એ 5માંથી કોઈ એક હોય. પછી હેવ ના રૂપ રહ્યા, તો કે હેવ, હેઝ અને હેડ, આ 3માંથી કોઈ એક હોય, તો ડુ ડઝ ડીડ હોય સહાયક ક્રિયાપદ અહીંયા, એમ ઇઝ આર, વોઝ, વેર હોય, હેવ, હેઝ, હેડ હોય. પછી તો કે કેન, વિલ, કેન, વિલ, વુડ, શુડ, કુડ, એ 9 જે સહાયક ક્રિયાપદ રહ્યા એ સહાયક ક્રિયાપદમાંથી કોઈ હોય તો પ્રશ્નસૂચક શબ્દ હોય. અને પછી ડુ ડસ ડીડ, એમ ઇઝ આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, કેન, વિલ, કુડ, શુડ વગેરે એવા સહાયક ક્રિયાપદ હોય. અને પછી કરતા હોય, તો આ કરતા હોય હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં આ સહાયક ક્રિયાપદ હોય, એના પછી આ કરતા હોય, અને કરતા પછી આ મુખ્ય ક્રિયાપદ હોય.
અને પછી પાછળ કંઈક વધારાનું હોય, બરોબર, સ્થળ દર્શાવતો શબ્દ, સમય દર્શાવતો શબ્દ, એ કોઈ હોય, પણ મુખ્ય વસ્તુ આટલી ઓળખવાની. ડબલ્યુ એચ વાળો શબ્દ સહાયક ક્રિયાપદ અને આ કર્તા. કારણ કે આપણે જે મેં તમને તીર બતાવ્યા, સ્ટેપ સમજાય લખી બતાવ્યા, એમાં કીધું કે બોલનાર સાંભળનાર વચ્ચે આસ્પદ લખવું, જોડાણ તરીકે ડબલ્યુ એચ વાળો શબ્દ એટલે વોટ નું વોટ લખવાનું જોડાણ તરીકે. એ ન હોય તો એ વાક્ય પણ તમને ફરી બીજું પ્રશ્ન સમજાવવું. પછી આગળ નિયમ આવશે કે ડુ ડસ ડીડ વગેરે, બરોબર, એ કાઢી નાખવાના હોય તો, અને સહાયક પછી વાક્યની શરૂઆત એટલે કર્તાથી કરવી, અને બરોબર પછી કોષ્ટક મુજબ ક્રિયાપદ બદલવાના. તો આ પ્રશ્નાર્થ વાક્ય રહ્યું ડબલ્યુ એચથી શરૂ થતું, એવું એવું અહીંયા હાવથી શરૂ થતું હોય, અને હાવ પછી પણ લીડ કે ડુ કે ડઝ એવા સહાયક ક્રિયાપદ હોય તો પ્રશ્નાર્થ વાક્ય. અને એ સિવાય મેં લખ્યું છે અંદર કે સહાયક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય. તો વાક્ય હોય કે સુનિલ સેટ ટુ ધેમ, તો સીધું સહાયક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય કે ડુ યુ હેલ્પ મી તો જો આ સહાયક ક્રિયાપદથી વાક્ય શરૂ થયું, શું તમે મને મદદ કરો છો, અથવા અહીંયા ડીડ હોય, અથવા અહીંયા એમીજાર હોય, વોઝ વેર હોય, હેવ એઝ હેડ હોય, કેન હોય, વિલ હોય, શેલ હોય, કુડ શુડ વગેરે હોય, તો સહાયક ક્રિયાપદથી શરૂ થાય. અને પછી તો કે આ કરતા અને આ મુખ્ય ક્રિયાપદ. તો આ વાક્યમાં આપણે કીધું આગળ ડબલ્યુ એચ વાળા શબ્દથી વાક્ય શરૂ થાય તો જોડાણ તરીકે ડબલ્યુ એચ વાળો શબ્દ લખો, પણ જો એ ન હોય એટલે કે ડબલ્યુ એચ વાળો ભાવ વાળો શબ્દ ન હોય તો કે અહીંયા જોડાણ તરીકે આપણે ઇફ લખવાનું થાય. ધારો કે સુનિલ આસ્ક્ડ ધેમ, અને પછી અહીંયા જે ઉત્તરણ ચિહ્ન અલ્પ વિરામ હોય અહીંયા બરોબર જોડાણ તરીકે ઇફ લખવાનું થાય. જે રીતે વિધાન વાક્યમાં ધેટ લખવાનું થતું હતું તો અહીંયા જોડાણ તરીકે ડબલ્યુ એચ વાળો શબ્દ અથવા હાવ, અને એ ન હોય તો ઇફ લખવાનું થાય. એટલે સૌ પ્રથમ તો આપણે શું કામ તમારે મારે આ પ્રશ્નાર્થ વાક્ય તમને સમજાવવાના છે કે પ્રશ્નાર્થ વાક્યને ઓળખવું જરૂરી છે. પ્રશ્નાર્થ ચિહ્ન તો હોય જ, પણ ઘણી વખત કન્ફ્યુઝન હોય કે હાવ વાળા કે વોટ વાળા હોય તો આમ હોય, ઉદ્ગાર વાક્ય હોય તો આ રીતે હોય, બરોબર, કે વોટ એ ગુડ બોય હી ઇઝ. તો જો આ ઉદ્ગાર વાક્ય તો આ વોટ પછી અહીંયા વિશેષણ આવ્યું, અને આના વાક્ય જો હાવ વાળું હોય તો હાઉ ગુડ ઇઝ, તો હાઉ ગુડ ઇઝ તે કેટલો સારો છે, તો આ વિશેષણ આવ્યું. તો જો હાઉ પછી વિશેષણ આવ્યું અને વોટ પછી વિશેષણ આવ્યું, આર્ટિકલ અને વિશેષણ, તો આ ઉદ્ગાર વાક્ય આ બંને. પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો વોટ પછી સહાયક ક્રિયાપદ હોય અને હાવ પછી પણ સહાયક ક્રિયાપદ હોય અને પછી કર્તા હોય, અને ઉદ્ગાર વાક્યમાં કર્તા ક્રિયાપદ છેલ્લે હોય, એ જો છેલ્લે લખેલું હોય. અને ઘણી વખત ઉદ્ગાર વાક્યમાં કર્તા ક્રિયાપદ ન પણ હોય, આવું પણ વાક્ય હોય, વોટ એ નાઇસ આઈડિયા, તો આમાં કહી જો આમાં આ ઉદ્ગાર વાક્ય ખરું, વોટ એ નાઇસ આઈડિયા, તો આમાં કર્તા ક્રિયાપદ નું આવ્યું, ખાલી આ વોટ આવ્યું, આ વિશેષણ આવ્યું અને નાઉન આવ્યું. તો ઘણી વખત કરતા પણ પ્રશ્નાર્થ વાક્યમાં
प्रश्न सूचक शब्द पछी सहायक क्रियापद होय करता होय अने वोट के हाल थी शुरू थता उद्गार वाक्य होय इमा ई बन्ने शब्द पछी विशेषण होय गुड नाइस ब्यूटीफुल क्लेवर डल रिच एटले पैसादार पुअर एटले गरीब ऑनेस्ट एटले प्रामाणिक पावरफुल एटले शक्तिशाली આવા બધા જે વિશેષણ ક્રિયા એ વોટ કે હાવ પછી હોય તો એ ઉદ્ગાર વાક્ય અને વોટ અને હાવ પછી જો સહાયક ક્રિયાપદ હોય તો એવા જે વાક્ય રહ્યા એ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. આપણે આજના વિડીયોમાં આપણે પ્રશ્નાર્થ વાક્યને ઓળખા, પ્રશ્નાર્થ વાક્ય ઓળખી લીધા પછી બરોબર વાક્યને આપણે ચેન્જ કરવાનું થાય ઇન્ડાયરેક્ટ. એ જે ભાગ રહ્યો એ હવે પછીના વિડીયોમાં હું તમને સમજાવીશ અને ક્રિયાપદ બદલવાનું કોષ્ટક લખેલું છે અને પછી તમને હું વાક્ય સમજાવીશ અને તમારે આ જે આજના જે વિડીયોમાં જે બોર્ડમાં લખાણ રહ્યું એ તમારે એ સ્ટેપ રહ્યા એ પાકા કરી નાખવાના. એટલે નેક્સ્ટ વિડીયોમાં તમારે કાગળમાં સામે લખેલું હોય, તમે જો વિડીયો જોતા હોય તો તમને તરત ધ્યાનમાં આવે કે પાઠ 6માં સાહેબે આ બોર્ડમાં લખ્યું હતું તો એના આધારે પાઠ 7 રહ્યો એ સમજાવે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો તો જ તમને એ વાક્ય રહ્યું એ તમને ચેન્જ કરતા આવડશે. અસ્તુ.